समाचारोनी शुरुआत करिए तो अमदावादना नारोल विस्तार में गैस गळतरनी घटना सामे आवी छे। एक फेक्टरी में गैस गळतरनी घटना में बे कर्मचारीओना मौत निपजा छे। सात लोकोने एलजी हॉस्पिटल में दाखल करवामां आव्या छे। नौ लोकोने असर थता 108 मार्फते हॉस्पिटल लई गया हता। देवी सिंथेटिक प्राइवेट लिमिटेड नामनी कंपनी में आ घटना बनी छे। गळतरनी गैस गळतरनी आ घटना सामे आवी छे अमदावादना नारोल विस्तार में, जेमां गैस गळतरनी आ घटना में बे कर्मचारीओना मृत्यु थया छे। सात लोकोने एलजी हॉस्पिटल में दाखल करवामां आव्या छे। नौ लोकोने असर थता 108 मार्फते हॉस्पिटल लई गया। कंपनी में ज्यां प्रिंटिंग अने डाइंग ना काम थता था त्यां स्पेंट एसिड, प्राथमिक जो माहिती अमे मळी छे लोकल पुलिस स्टेशन थी, जे स्पेंट एसिड आ टंकी में खाली थता था त्यारे आना फ्यूम्स अने जो गैस लीकेज थी, जे लोको टैंक में ये खाली करता था एसिड, त्या एना गैस थी, त्या नौ लोगों ने असर थई छे अने त्यांथी लोगों ने हॉस्पिटल एलजी हॉस्पिटल लेवामां आव्या था। त्या बे लोगों की दुखद मृत्यु थई गई छे। चार लोग अत्यारे ट्रीटमेंट में आईसीयू में छे और अत्यारे स्थल पर एफएसएल अने इंडस्ट्रियल सेफ्टी ऑफिसर्स आवी गया छे। એમાં કોઈ પણ પ્રાથમિક દૃષ્ટિએ પણ અગર એમાં કોઈ નિષ્કાળજી ફેક્ટરી સુપરવાઇઝર માલિકની આવશે તો આમાં કડક આપણે કાયદાઓમાં સેક્શન્સમાં અને પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। जो प्लांट के अंदर केमिकल कोई आता है, केमिकल छोड़ा है, उससे दुर्घटना हुआ है। कम से कम 10 से 12 आदमी उसके अंदर इसके अंदर एलजी के अंदर दाखिल भी है। इसमें दो आदमी का डेथ भी हो चुका है और नहीं तो कंपनी के अंदर कोई सुविधा मिला है, नहीं तो कोई मास्क है, नहीं ग्लव्स वगैरह, कोई कंपनी में सुविधा नहीं, इसके कारण कोई सेफ्टी का साधन नहीं कंपनी के, इसके कारण ये आदमी का डेथ हो चुका है। वो तो अब रह गया ना, दो जने अब हो गया, 10-12 आदमी परेशान हुआ तकलीफ और 10 आदमी यहाँ दाखिल है। ઘટનાની વધુ વિગતો મેળવીશું। અર્પિત દરજી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પિત, નારોલમાં ગેસ ગળતરની આ ઘટના બની છે, શું વિગતો? હોસ્પિટલ છું ને કે જ્યાં નવ લોકોને સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જે પૈકી બે લોકોના ડેથ થયા છે, બે લોકો મૃત્યુ પામ્યા છે। પરિવારજન છે જેમનું, જેમના એક પરિવારજન એટલે કે જે યાદવ નામના એક ભાઈ છે એમનું મોત થયું છે, એમના પરિવારજન મારી સાથે છે, એમની સાથે કમલ યાદવ। અચ્છા, તમને ક્યારે ખબર પડી અને શું ઘટના ત્યાં બની હતી? એકચ્યુઅલી કલાક કે બે કલાક પહેલાં અમને ખબર પડી, હું અત્યારે ઓફિસમાંથી આવ્યો તો મને ખબર કરી મારા ભાઈબંધના ખાસ જીજા હતા એમના, એટલે જીજા તો પહેલાં ખતમ થઈ ગયા હતા, આ બીજા નાના જીજા હતા, પૂરા ઘર એ સંભાળતે, હિન્દી બોલું છું, પૂરા ઘર એ સંભાળતે થે, પૂરા ઘર કા દેખરેખ ઇનકે હાથમાં હતા, એ ગાડી સે કોઈ કેમિકલ વગેરા કુછ ઉતાર રહે થે, તો એસા સુનને મેં આયા, મેં યહાં પે આકે જો કારીગર સે મેને વાત કરી તો ઉસને યે બતાયા કે વો જો ઉતાર રહે થે ના તો ઉસમે સે કેમિકલ ગિર ગયા। અબ કમલ ભાઈ તો ઓફિસ કે અંદર થે, वो ऑफिस में से बाहर आए और बाहर आके जैसे लोग गिरने लग गए ना तो वो तो उनको उठाने के लिए गए थे, जैसे ही उनको उठाने के लिए गए तो एकदम वो भी वहीं के वहीं गिर पड़े, जैसे 8 से 10 लोगों पर कमल भाई का ऑन द स्पॉट वहीं के वहीं डेड हो गया था और सेफ्टी के नाम पे कोई चीज़ नहीं थी उनके पास। समय से कमल यादव वहाँ पे काम कर रहे थे, ये करीबन शायद ये मुझे पता नहीं है, शायद 6-7 महीने से काम कर रहे थे वो। कंपनी के द्वारा बताया गया है कुछ? क्या कंपनी के द्वारा कुछ बताया? आप वहाँ पे थे? અચ્છા, તમે ત્યાં હતા, ત્યાં શું બન્યું હતું કાકા? કેટલા વાગે બન્યું હતું, શું ઘટના બની હતી? એટલે અમને ટાઈમ માલુમ નહીં હે, હમકો તો બાદમાં માલુમ પડા હે, જબ મશીન બંધ હો ગઈ। ક્યા ક્યા હુઆ, ક્યા થા, આપને ક્યા દેખા વહાં પે? હમને બસ યે ડરે હુએ દેખે, યહાં બા ગેટ પે આ જબ ગાડી આ ગઈ તબ, ઓર કુછ નહીં દેખા। અરે માહોલ કેસા થા વહાં પે? અફરા તફરી લોગ દોડ રહે થે ઇધર ઉધર, ક્યા થા? નહીં નહીં કુછ નહીં દોડ, હમકો નહીં। અચ્છા, તો આપ જોઈ રહ્યા છો પરિવાર, તમને ખરેખર જાણ કરવામાં આવી હતી ખરી કંપની દ્વારા આ પ્રકારની દુર્ઘટના બની છે કે કેવી રીતે તમને ખબર કેવી રીતે પડી આખી? 10 થી 11 કે બીચમાં સર મેરે કો માલુમ પડા, તબ તક તો એ ડેડ બોડી વગેરે એ એલજી કે અંદર, એલજી મેં મેં આયા તબ મેરે કો માલુમ પડા પૂરા। તો અભી આકે યહાં પે દેખા, આપને ક્યા દેખા અંદર, ક્યા હો? ડેથ હો ચુકી હૈ ઓનલી દો લોગ કી, ઉસમેં કમલ યાદવ ઓર શર્મા, લવ કુછ શર્મા કી, ઓર 9 થી 10 આદમી વેલિડ પે એમર્જન્સી કેસ મે એડમિટ હે। તો બે લોકોના મોત થયા છે, જ્યારે કુલ 9 લોકો અહીંયા લાવવામાં આવ્યા હતા એલજી હોસ્પિટલમાં। ડીસીપી પોતે અહીંયા આવીને ગયા છે અને એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જો કોઈ કસૂરવાર હશે તો એની સામે પણ કાર્યવાહી કરવાની તેમણે તૈયારી દર્શાવે, પણ
परिस्थिति एवी बनी गई है कि सेफ्टी विना जे कारीगरों श्रमिक लोग काम कर रहा है इंडस्ट्रियल एरिया में एमना जीवनी कई किंमत न हो ए प्रकार नी वात हाल सामे आवी रही है। जे रीते परिवारजनों साथे वात करी छे केम के कोई सेफ्टी विना काम करवामां आवी रह्यो होवानो दावो परिवारजनों द्वारा करवामां आवी रह्यो छे। बे लोकोना मोत थया छे अने हाल ए पण माहिती मळी रही छे के ત્રણ જેટલા લોકો હજુ પણ સિરિયસ છે અને આ ત્રણ લોકો જે સિરિયસ છે એમની સારવાર કરવામાં આવી રહી છે, સાથે સાથે અન્ય જે ઈજાગ્રસ્ત થયા હતા અને જે આ ઘટનામાં ભોગ બન્યા છે એમની સારવાર એલજી હોસ્પિટલમાં ચાલી રહી છે। પરિવારજનો અહીંયા હાજર છે અને જેમ જેમ એમના પરિવારજનોને ખબર પડી રહી છે એમ એમ અહીંયા લોકો આવી રહ્યા છે અને અહીંયા હોસ્પિટલની બહારની વાત કરું તો કંઈક આ પ્રકારની તસવીર હાલ જોવા મળી રહી છે। પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને એક માંગ કરવામાં આવી રહી છે કે શા માટે આ પ્રકારે બેદરકારી દેખાવામાં આવી અને આ બેદરકારીના કારણે જ એમના જે પરિવારજનો છે પરિવારજનોમાંથી એમના સ્વજન એક ગુમાવવાનો હાલ વારો આવ્યો છે। એટલે હાલ જે કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી રહી છે પણ હવે ક્યારે એકચ્યુઅલ કામગીરી થાય છે, શું જે કસૂરવાર છે જવાબદાર છે જેની બેદરકારી હતી કંપનીની, એ કંપનીના સંચાલકો અથવા તો જે હાજર જવાબદાર વ્યક્તિ ત્યાં હાજર હતા ઇન્ડસ્ટ્રીમાં એમની સામે કાર્યવાહી થાય છે કે કેમ, એ સૌથી મોટી વાત બની રહેવાની છે। જી બિલકુલ અર્પિત, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।